આજની યુવા પેઢી માટે મોબાઈલ એક જરૂરિયાત અંગ બની ગયું છે, પણ એ જ મોબાઈલ યુવા પેઢી માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. આજના આધુનિક યુગમાં દરેકની પાસે સ્માર્ટફોન મોબાઈલ હોય છે અને યુવાન વૃદ્ધ કે બાળકો સૌ કોઈ વિવિધ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરી વિડીયો અને ફોટા દ્વારા સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે. જેમાં કેટલીક એપ્લિકેશનની વાત કરવામાં આવે તો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ સહિતની એપ્લિકેશનનો લોકો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ટેકનોલોજીના વિકાસની સાથે સાથે જે પ્રમાણે મોબાઈલનું પ્રમાણ વધી રહ્યું છે, તે જ પ્રમાણે મોબાઈલના કારણે અનેક સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો દુનિયામાં કોઈ પણ છેડે બેઠા બેઠા ચોરી, છેતરપિંડી જેવી ઘટનાઓને આંગળીના ટેરવે અંજામ આપી રહ્યા છે. મોબાઈલના માધ્યમથી હેકરો દ્વારા દેશના કોઈ પણ ખૂણે બેસી બેંકના ખાતામાંથી સરળતાપૂર્વક પૈસા ઉપાડી લેતા હોય છે. ફેસબુક, વોટ્સએપનું તમારું એકાઉન્ટ હેક કરી પૈસાની માગણી કરતા હોય છે અને અનેક લોકો આવી છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે. આવા બનાવોના પગલે ગુજરાત અને દેશની સાયબર સેલના અનેક ફરિયાદો દાખલ થતી હોય છે. પોલીસ વિભાગ સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડી તેમજ બ્લેકમેલિંગથી નાગરિકોને સતર્ક રહેવા જણાવતું હોય છે. તેમ છતાં હજુ અનેક લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. જે પ્રમાણે મોબાઈલથી આપણા તમામ કામ સરળ બની રહ્યા છે, તે જ રીતે મોબાઈલના દુરુપયોગના કારણે નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે. જો મોબાઈલનો વપરાશ કરવામાં કાળજી ના લીધી તો તમારા મોબાઈલ ફોન દ્વારા તમારા જ ખાતામાંથી પૈસા ઉપડી શકે છે અને તમારા અંગત વિડીયો કે ફોટાનો પણ દુરુપયોગ થઈ શકે છે. ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિ મોબાઈલમાં આવતા વોટ્સએપ અને ફેસબુક દ્વારા કઈ રીતે લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવવામાં આવે છે, એ આખી પ્રક્રિયા તમને બતાવવા જઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસથી મોબાઈલ પર તપાસ કરી આખરે વિડીયો કોલના માધ્યમથી કઈ રીતે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, એ માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યા છે. આપણે સૌ લગભગ ફેસબુકનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ અને ફેસબુકના માધ્યમથી જ આ લોકો આપણને રિક્વેસ્ટ મૂકતા હોય છે. લગભગ 4 દિવસની મહેનત પછી મારા ઉપર લગભગ ઘણી ખરી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને આમાંથી મને એક નંબર મળ્યો હતો, જે આ નંબર છે, તમારે સ્ક્રીન ઉપર બતાવી દઉં, 63 78 098 115. એટલે આ નંબર મને પછી મળ્યો, પરંતુ એક નામ સાથે મને આ રિક્વેસ્ટ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ એ એક્સેપ્ટ કરી. એટલે પછી મારી સાથે મેસેન્જરના માધ્યમથી, ફેસબુકનું જે મેસેન્જર આવે એના દ્વારા મારાથી વાત કરવામાં આવી. 2-3 દિવસ સુધી વાત કરી, કેમ છો, મજામાં, તમે ક્યાંના છો, આ બધી વાતો કરી અને ત્યારબાદ મારી જોડે મારો મોબાઈલ નંબર માગવામાં આવ્યો. મેં મારો મોબાઈલ નંબર શેર કર્યો એટલે તરત જ પછી કે તમે વિડીયો કોલના માધ્યમથી મારી જોડે વાત કરશો, આમ કહી અને મારા નંબર ઉપર વિડીયો કોલના માધ્યમથી કોલ આવ્યો અને કોલ આવતાની સાથે જ એક હું દેખાડો, સામે પછી એક યુવતી દેખાડી અને વિડીયો કોલ શરૂ થાય એ પહેલાં જ એને અશ્લીલતાની હરકતો કરવાની ચાલુ કરી નાખી હતી અને ત્યારબાદ મેં આખો આ મોબાઈલ કટ કર્યો હતો. મોબાઈલ કટ કરતાની સાથે મારા ઉપર ફરીથી મેસેજ આવ્યો અને જે પણ વાત કરી 30-40 સેકન્ડ વિડીયો કોલના માધ્યમથી, એ વિડીયો મને સેન્ડ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે મને પૈસા આપશો તો ઠીક છે, નહીં તો હું આ તમારો વિડીયો છે એ ફેસબુક, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ એટલે કે તમામ સાઇડો ઉપર હું સેન્ડ કરીશ. એટલે આ પ્રકારે એક બ્લેકમેલિંગનું કામકાજ થઈ રહ્યું છે. એટલે અમારી વિનંતી છે, બીકેન્યુ ચેનલના માધ્યમથી હું વિનંતી કરું છું કે કોઈ પણ અનનોન નંબર આવે, આપણે જેને જાણતા નથી, એ કોલ આપણે ખાસ કરીને વિડીયો કોલ રિસીવ ન કરવો. ફેસબુકના માધ્યમથી યુવતીઓના નામે જે રિક્વેસ્ટો આવતી છે એને ક્યારે એક્સેપ્ટ ન કરવી અને આ રીતે આપણે જે અત્યારે આ નવા યુગની અંદર મોબાઈલનો ક્રેઝ વધી રહ્યો છે એમાં ઠગાઈ, છેતરપિંડી અને બ્લેકમેલિંગના પણ બનાવો ખૂબ જ વધી રહ્યા છે, જેથી કરીને આ મામલે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. અને ખાસ કરીને અત્યારે હું મારી ઓફિસના અંદર એકલો છું એટલા માટે મેં માસ્ક નથી પહેર્યું, પરંતુ આપ માસ્ક જરૂર પહેરો અને કોરોનાને હરાવો. રમેશ પ્રજાપતિ, બીકેનું ચેનલ, ધાનેરા. જોયું પણ હશે અને સાંભળ્યું પણ હશે, આ રીતે અનેક લોકો મોબાઈલમાં આવતી એપ્લિકેશનથી અજાણ્યા નંબર સાથે વાત કરી તેમની જાળમાં ફસાઈ જતા હોય છે અને આખરે પોતાની ઇજ્જત બચાવવા માટે પૈસા પણ આપી ચૂક્યા છે. જો સાવધાન થઈ જાઓ અને જે પ્રમાણે કોઈ અજાણ્યો વ્યક્તિ તમને વિડીયો કોલ કરે, અશ્લીલતાની વાત કરે, તો તમે તેની વાતમાં આવ્યા વગર ઝડપથી એ નંબર કે પછી તેના એકાઉન્ટને બ્લોક કરી નાખજો. બીકે ન્યૂઝ ચેનલ સૌ કોઈને સાવધાની રાખવા સૂચિત કરે છે.